જય હિન્દ મિત્રો, હું મનીષ સંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સંધી ખાતે. આજે આપણે ડેલી કરંટ અફેર્સની અંદર ચર્ચા કરીશું 16 ડિસેમ્બરના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ, જે આપણી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે. તો ચાલો ચર્ચાને આગળ વધારીએ. પહેલાં જે પણ મારા વાલા મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલું, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવતા નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી હું જ્યારે વિડીયો અપલોડ કરું તો એની માહિતી આપના સુધી પહોંચી શકે. અને વિડીયો પસંદ આવે તો વિડીયોની નીચે એક લાઇક બટન આવે છે અને શેર બટન આવે છે, લાઇક અને શેર અવશ્યથી કરજો જેથી અન્યને પણ આનો લાભ પ્રાપ્ત થઈ શકે. સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું ગુજરાતના કરંટ અફેર્સથી. બહુ ધ્યાનથી સાંભળજો, આવનારી પરીક્ષા માટે આજના આ કરંટ અફેર્સ ગુજરાતના વેરી મોસ્ટ આઈએમપી છે. તમને અહીંયા આપણા રાષ્ટ્રપતિ દેખાઈ રહ્યા છે, બાજુમાં આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દેખાઈ રહ્યા છે, અહીંયા રેલવે મંત્રી પિયુષ ગોયલજી દેખાઈ રહ્યા છે. તો દેશના પ્રથમ ગ્રીન ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કઈ જગ્યાએ? તો કેવડિયા ખાતે. આ ક્યાં આવેલું છે? સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની બાજુમાં આવેલું છે. હવે આ જે કેવડિયા રેલવે લાઇન જે છે એને વડોદરાની સાથે જોડાણ કરવામાં આવશે. તો ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે આ જે કેવડિયામાં ઉદ્ઘાટન કરવામાં આવેલું ગ્રીન ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશન જે છે એને કઈ રેલવે લાઇનથી જોડાણ કરવામાં આવશે? તો વડોદરા. બીજી અગત્યની વસ્તુ કે આ જે રેલવે સ્ટેશન બનવાનું છે એની છત ઉપર 200 કિલોવોટ વીજળી ઉત્પાદન કરતી સોલર પ્લેટો પણ લગાડવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. અને બીજી મહત્વની વાત જે છે, આનું ભૂમિપૂજન કોણે કર્યું છે? આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીના હસ્તે. બીજી મહત્વની માહિતી આપણે અહીંયા આપણે ગઈકાલે પણ જોઈ હતી કે ચાંદોદથી કેવડિયા સુધીની, યાદ રાખજો આ જે લાઇન છે એ ચાંદોદથી કેવડિયા સુધીની નવી બ્રોડગેજ લાઇન છે, એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ બધી વસ્તુ શેના માટે છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સારી રીતે પહોંચી શકે લોકો, એના માટે. આગળ વાત કરીએ કે દેશની સૌ પ્રથમ રેલવે યુનિવર્સિટી, એનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? વડોદરા ખાતે કરવામાં આવ્યું છે. હવે એનું નામ ખાસ યાદ રાખજો, રેલવે યુનિવર્સિટી નથી, રેલવે યુનિવર્સિટી આપણે પ્રોનાઉન્સ કરી રહ્યા છીએ, પણ એનું નામ છે રાષ્ટ્રીય રેલ અને પરિવહન સંસ્થા, એટલે કે નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટિટ્યૂટ, જેનું શોર્ટ નામ છે NRTI. જો પરીક્ષામાં તમને પૂછી લે કે NRTIનું પૂર્ણ નામ શું છે, તો નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટિટ્યૂટ વડોદરા ખાતે આવેલી છે. બીજો એક પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા NRTIને યુનિવર્સિટી સ્ટેટસ આપવામાં આવ્યું હતું, ક્યારે આપવામાં આવ્યું હતું? તો મે 2018ની અંદર. આ સિવાય આટલા ન્યૂઝ તો હવે તમે બધા ન્યૂઝપેપરમાં વાંચી લીધા. હવે ન્યૂઝ જે ન્યૂઝપેપરમાં નહોતા એની વાત કરીશું. કે સૌથી પહેલો પ્રશ્ન તમને પૂછે કે નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવે, હવે આ તમને થયું કન્ફ્યુઝ થયા ને, નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવે ક્યાં આવેલી છે? તો આ વડોદરા ખાતે આવેલી છે, જ્યાં ગ્રેડ 1, ગ્રેડ A અને ગ્રેડ B જે ઓફિસર છે એમને ટ્રેન કરવામાં આવે છે. હવે આ નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવે ક્યાં આવેલું છે? તો એ વડોદરાના લાલબાગમાં પ્રતાપ વિલાસ પેલેસના 55 એકરના કેમ્પસમાં આવેલું છે. બીજી મહત્વની વાત તમને કહું કે આપણું જે રાષ્ટ્રીય રેલ અને પરિવહન સંસ્થા જે છે એનું કેમ્પસ પણ અહીંયા જ છે, આ પ્રતાપ વિલાસ પેલેસની અંદર છે. હવે તમારે કંઈક કામ કરવાનું છે કે તમારી પોતાની ઇતિહાસની બુકો કાઢીને પ્રતાપ વિલાસ પેલેસ વિશે તમારે માહિતી મેળવવાની છે. કોણે બંધાવ્યો હતો, કોના માટે બનાવડાવવામાં આવ્યો હતો આ પેલેસ, એ બહુ મહત્વનું છે. હવે આ જ સંદર્ભમાં એક પ્રશ્ન મેં પૂછ્યો હતો કે ભારતીય રેલવે સમિતિની રચના કયા વર્ષે કરવામાં આવી હતી? તો ભારતીય રેલવે સમિતિની રચના કયા વર્ષે કરવામાં આવી હતી ફ્રેન્ડ્સ? તો આનો જવાબ જે છે એ 1920 છે. ક્યારે? 1920માં અંગ્રેજ સરકાર વખતે કરવામાં આવી હતી, જેની અંદર 10 સભ્યો સાથે એક અધ્યક્ષ હતા, સર વિલિયમ મિસેલ એકવર્થ. યાદ રાખજો, આ જે રેલવે સમિતિની રચના કરવામાં આવી હતી એના અધ્યક્ષ કોણ હતા? સર વિલિયમ મિસેલ એકવર્થની અધ્યક્ષતામાં 1920માં કરવામાં આવી હતી.
દસ સભ્યો, અને ખાસ મહત્વની વાત, આ દસ સભ્યોમાંથી કેટલા ભારતીય સભ્ય હતા? તો ત્રણ ભારતીય આના સભ્યો હતા. પહેલા સભ્યની વાત કરીએ તો વી એસ શ્રીનિવાસ શાસ્ત્રીજી, બીજા પુરુષોત્તમ દાસ ઠાકોરદાસજી, અને ત્રીજા સર રાજેન્દ્રનાથ મુખર્જી અથવા મુખર્જી. તો આ ત્રણ નામ તમારે ખાસ યાદ રાખવાના છે રેલવે સમિતિના સંદર્ભમાં. આ જીકે છે, પ્યોર જીકે, પ્યોર ઇતિહાસ છે, જે તમારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. હવે રાષ્ટ્રીય સમાચાર તરફ નજર કરીશું ફટાફટથી. સૌથી પહેલો પ્રશ્ન જે આવી રહ્યો છે કે ચક્રવાતી તોફાન પેથાઈ દેશના દક્ષિણ પૂર્વ કિનારા પર આગલા 36 કલાકમાં ત્રાટકવાની આગાહી કરવામાં આવી છે. આ જે છે ફરીથી ઓડિશા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં રાજ્યની અંદર હાઈ એલર્ટ પર કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો એક પછી એક તોફાન આવી રહ્યા છે. આ પેથાઈનું નામકરણ કયા દેશ દ્વારા કરવામાં આવ્યું છે? તો આ પેથાઈનું નામકરણ કરવામાં આવ્યું છે થાઈલેન્ડ દ્વારા. કયા દેશ દ્વારા? થાઈલેન્ડ દ્વારા. તમે જોઈ શકો છો આ તોફાન જે છે આમ જઈ રહ્યું છે, એટલે કે આપણે કહી શકીએ કે દક્ષિણ પૂર્વ, એટલે કે આ દક્ષિણ અને આ પૂર્વ કિનારો જે છે અહીંયા ત્રાટકવાની સંભાવના છે. અહીંયા તમને યાદ હશે કે આંધ્રપ્રદેશ અને ઓડિશા, તમિલનાડુ નીચે, એટલે રાજ્ય જે છે અહીંયા હાઈ એલર્ટ પર મૂકવામાં આવે છે. આ સિવાય વર્ષ 2004થી જે નામકરણની પ્રથા છે, આનું એક તો સેન્ટર ક્યાં છે? IMD પર છે, ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા બધા નામ એક પછી એક ડિક્લેર કરવામાં આવે છે. આ નામ જે છે 8 દેશોના દ્વારા નામ આપવામાં આવે છે, એ નામને ઉપયોગ કરવામાં આવે છે. વર્ષ 2004થી આ નામોની યાદી છે, જેમાં આપણે જો અહીંયા વાત કરીએ ઓખીથી શરૂ કરીએ તો ઓખીનું નામકરણ બાંગ્લાદેશ દ્વારા, સાગરનું નામકરણ ભારત દેશ દ્વારા, મેખુનું નામકરણ માલદીવ્સ દ્વારા, ડેનું નામકરણ મ્યાનમાર દ્વારા, લુબાનનું નામકરણ ઓમાન દ્વારા, તિતલીનું નામકરણ પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું હતું, અને ગજ અથવા ગાજા એનું નામકરણ શ્રીલંકા દ્વારા, અને પેથાઈનું થાઈલેન્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. હવે ફરીથી આવશે બાંગ્લાદેશનું નામકરણ આવશે. હવે ફ્રેન્ડ્સ, આ જે ફાઇલ આપણે લીધી છે એ IMD ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ સાઇટ પરથી નોટ લીધી છે, એટલે આ 100% સાચી માહિતી છે. એટલે તમારે હવે જ્યારે પણ આગળ વધવાનું હોય તો આ સ્ક્રીનશોટને સાચવી રાખવાનું છે, આના આધારે તમારે આગળ વધવાનું છે. એમાં ખાસ તમારે જે છે આ એક લાઇન જે છે આટલા નામ જે છે તમારે યાદ રાખવાના છે. આ સમાચાર તો આપણે ગઈકાલે જોઈ લીધા હતા. હવે રમતગમતમાંથી એક ન્યૂઝ આવી રહ્યા છે, વેરી ઇમ્પોર્ટન્ટ, કે હોકી વર્લ્ડ કપ 2018 જેનું આયોજન ભુવનેશ્વર ઓડિશા ખાતે થઈ રહ્યું છે, ફાઇનલ જે છે કઈ ટીમો વચ્ચે રમાશે? તો એ જે છે ફાઇનલ રમાશે ફ્રેન્ડ્સ નેધરલેન્ડ અને બેલ્જિયમ વચ્ચે રમાશે. કોની વચ્ચે રમાશે? નેધરલેન્ડ અને કોની વચ્ચે રમાશે ફ્રેન્ડ્સ? ફરીથી ધ્યાન રાખજો, નેધરલેન્ડ અને બેલ્જિયમ વચ્ચે. હવે સેમિફાઇનલ કોની કોની વચ્ચે રમાઈ હતી? તો ઇંગ્લેન્ડ અને બેલ્જિયમ. કોણ? બેલ્જિયમ અને ઇંગ્લેન્ડ વચ્ચે. અને બીજી જે છે વાત કરીએ કે ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ. ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ, તો ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડમાંથી નેધરલેન્ડ જે છે એ વિજેતા બન્યું, અને બેલ્જિયમ અને ઇંગ્લેન્ડમાંથી બેલ્જિયમ વિજેતા બન્યું છે. અને બીજી મહત્વની વાત તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે ક્વાર્ટર ફાઇનલની અંદર નેધરલેન્ડ એ જ દેશ છે જેણે ભારતને હરાવીને સેમિફાઇનલમાં પહોંચ્યું હતું, અને એ હવે ફાઇનલમાં પણ પહોંચ્યું છે. એટલે આ ટીમ વિશે ખાસ ધ્યાન રાખજો કે નેધરલેન્ડ ફરીથી જીતે છે કે હારે છે. આંતરરાષ્ટ્રીય સમાચાર તરફ નજર કરીએ ફટાફટથી. કયા દેશમાં પહેલી વાર ગર્ભપાત કરાવવાની મંજૂરી આપતો કાયદો ઘડવામાં આવ્યો છે? તો એ દેશનું નામ છે ફ્રેન્ડ્સ આયર્લેન્ડ. શું નામ છે? અને આ દેશ, આ જે ચુકાદો છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એનું કારણ પણ શું છે? આ તમને એક મહિલા દેખાઈ રહ્યા છે જેમનું 2012માં અવસાન થયું હતું, અને એના માટે લોકોએ ત્યાં દેખાવો કર્યા બહુ, અને જે બળવો કહેવાય કે આંદોલન કર્યા, અને એના અંતે સરકારને ફરજપણે થયું કે આ જે છે આયર્લેન્ડ દ્વારા બંધારણીય ગર્ભપાત પ્રતિબંધ નાબૂદ કરી દેવામાં આવ્યો. વાત એ છે કે 31 વર્ષના સવિતા હલપવાર ભારતીય ડેન્ટિસ્ટ હતા, જેઓ આયર્લેન્ડમાં 2012માં તેની ગર્ભાવસ્થામાં મોત થઈ હતી.
આયર્લેન્ડનો જે કાયદો છે, હવે આનો જે નવો કાયદો બનાવવામાં આવ્યો છે, એકચ્યુઅલી શું હતું કે એ વખતે કાયદાએ પરમિશન ન આપી, એમની ગર્ભાવસ્થા દરમિયાન જેની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ હતી, અને જો એ વખતે ગર્ભપાત કરાવવાની પરમિશન મળી હોત તો આજે જીવતા હોત. એના પછી લોકો જાગૃત થયા અને લોકોએ દેખાવો કર્યા અને એના પછી આ નવો કાયદો આવી ગયો છે. આયર્લેન્ડનો આ જે નવો કાયદો આવ્યો છે એના મુજબ જો વાત કરીએ તો 12 અઠવાડિયાના ગર્ભને હટાવી શકવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ સિવાય ગર્ભકાળ દરમિયાન જો ગર્ભવતી મહિલાને જોખમ બહુ વધી જતું હોય અને જો મોટું શારીરિક નુકસાન થતું હોય એવું લાગશે, એવી સંભાવના હશે, તો તેવા સમયે પણ ગર્ભપાત કરાવી શકાશે. આ કાયદો બીજી જગ્યાએ પણ લાગુ પડશે કે અસામાન્ય ભ્રૂણને પણ હટાવવાની મંજૂરી આપે છે, જે જન્મ પછીના 28 દિવસની અંદર શિશુના મોતનું કારણ બની શકે છે તેવી સંભાવના પૂરવાર કરતું હોય તો પણ કરાવી શકશે. આયર્લેન્ડના પ્રધાનપતિ છે, પ્રધાનમંત્રી કોણ છે? વરાડકરજી. કોણ છે? વરાડકર. તુલસી ગાબાડ કયા દેશના પ્રથમ હિન્દુ સાંસદ છે? તો તુલસી ગાબાડની વાત કરીએ તો તે અમેરિકાના પ્રથમ હિન્દુ સાંસદ છે. કયા દેશે 100 રૂપિયાથી વધુ મૂલ્યની ભારતીય નોટો પર પ્રતિબંધ લગાવી દીધો છે? તો એ દેશ છે ફ્રેન્ડ, બધાને ખબર છે, નેપાળ. 200, 500 અને 2000 આ બધી જ નોટો પર પ્રતિબંધ લગાવી દીધો છે. શ્રીલંકાના વિવાદિત વડાપ્રધાન જેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે એ કોણ છે? તો એ છે મહિન્દા રાજપક્ષે. કોણ છે? મહિન્દા રાજપક્ષે. એમના પહેલાં કોણ હતું? રાનિલ વિક્રમસિંઘે. અને મૈત્રીપાલા સિરિસેના જે છે એના રાષ્ટ્રપતિ છે. હવે આજના દિવસે અહીંયા રાનિલ વિક્રમસિંઘેની વાત કરીએ તો એઓ ફરીથી વડાપ્રધાન પદના શપથ લેવાના છે, એટલા માટે આપણે આ ન્યૂઝને કવર કર્યા છે. હવે જો અહીંયા પહેલાં આ બંનેની ચૂંટણી થાય, ઇલેક્શન થાય છે, અહીંયા સરકાર બને છે, મૈત્રીપાલા સિરિસેના રાષ્ટ્રપતિ અને રાનિલ વિક્રમસિંઘે વડાપ્રધાન. ત્યાર પછી મૈત્રીપાલા સિરિસેના સાહેબને કંઈક થાય છે અને તેઓ વિક્રમસિંઘેને હટાવીને કોને બનાવે છે? મહિન્દા રાજપક્ષેજીને વડાપ્રધાન બનાવે છે. અને આગળ જઈને બનાવવાની માંગ સાથે આગળ જાય છે બનાવવાની. ત્યાર પછી શું થાય છે કે આખો કેસ જે છે લાઇમલાઇટમાં આવે છે બહુમતીના સંદર્ભમાં. અને પછી મૈત્રીપાલા સિરિસેનાજી જે છે એમની જે લોકસભા છે, એમની વિધાનસભા, લોકસભા જે કહો તમે, એને ભંગ કરી દે છે. હવે આ કેસ જાય છે ત્યાંની શ્રીલંકાની સુપ્રીમ કોર્ટની અંદર. સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે જે રાષ્ટ્રપતિ દ્વારા જે નિર્ણય લેવાયો છે લોકસભાનો ભંગ કરવાનો એ યોગ્ય નથી, એટલા માટે જે ફરીથી જેની પાસે બહુમતી હશે એ વડાપ્રધાન બનશે. હવે બહુમતી જે છે રાનિલ વિક્રમસિંઘે જોડે છે. હવે આગળ અહીંયા પણ આગળ પણ કેટલાક નાટકીય પરિવર્તન થશે એ જોવાનું રહેશે. હવે આપણે જે પાછલા પરીક્ષાના જે પેપરો જોઈએ છે એમાં વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે પૂછાયો હતો, ખાસ ધ્યાન રાખજો. કયા નાણાં પંચની ભલામણમાં રાજ્યની જનસંખ્યા અને વનાર છાદાન જનસંખ્યા રાજ્યની જનસંખ્યા અને વનાર છાદન જેવા બે નવા માપદંડો ઉમેરાયા હતા? તો નવા માપદંડો ઉમેરાયા હતા ફ્રેન્ડ્સ, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે આપણે, 14મા નાણાં પંચમાં ઉમેરાયા હતા. ક્યારે? 14મા નાણાં પંચમાં ઉમેરાયા હતા ભલામણમાં. હવે 14મા નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? કોણ છે અથવા કોણ હતા? ડૉક્ટર વાય વી રેડ્ડી સાહેબ. 15મું નાણાં પંચ જે છે અત્યારે હાલ બહુ ચર્ચામાં છે, NK સિંહ એના અધ્યક્ષ છે. એના સભ્ય શક્તિકાંત દાસ સાહેબ, જેમને RBIના ગવર્નર બનાવવામાં આવ્યા છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના. અને સૌથી પહેલા નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? KC નિયોગી સાહેબ હતા. હવે દરેક નાણાં પંચની જે રચના કરવામાં આવી વર્ષ ખાસ યાદ રાખજો. પહેલી નાણાં પંચની જે છે રચના ક્યારે? 1951માં. ચૌદમાં નાણાં પંચની રચના 2013માં. અને 15માની વાત કરીએ તો 2017માં રચના કરવામાં આવી હતી. હવે પહેલી નાણાં પંચની જે ભલામણો છે એનો જે ડ્યુરેશન છે એ કયો હતો? 1952-57. ડૉક્ટર વાય વી રેડ્ડીનો જે ભલામણો છે એની વાત કરીએ તો એ 2015-20. અને હવે 15મા નાણાં પંચની જે ભલામણ છે એનો ડ્યુરેશન જે હશે
ટેન્યોર હશે એ કયો હશે? 2020-25. નેક્સ્ટ પ્રશ્ન, નેશનલ સ્ટોક એજન્સીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? NSE એની સ્થાપના કયા વર્ષે થઈ હતી ફ્રેન્ડ્સ? તો એની સ્થાપના થઈ હતી 1992ની અંદર. ક્યારે થઈ હતી? વર્ષ 1992ની અંદર. આનું મુખ્ય મથક NSEનું ક્યાં આવેલું છે? મુંબઈ ખાતે આવેલું છે. અને અશોક ચાવલાજી અત્યારે હાલ ચેરમેન છે, અધ્યક્ષ છે, અને સાથે સાથે વિક્રમ લીમાએ એના MD અને CEO છે. હવે આ સંદર્ભમાં જો આપણે વાત કરીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ, જેની સ્થાપના 9 જુલાઈ 1875, એ પણ યાદ રાખી લઈશું, પરીક્ષામાં પૂછાઈ શકે છે, ઘણી વખતે આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે. 9 જુલાઈ 1875ની વાત કરીએ. હવે એશિયાનું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ પૂછાય તો જવાબ આવશે BSE એટલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ. હવે અધ્યક્ષ કોણ છે? શ્રી S. રવિ અત્યારે અધ્યક્ષ છે, અને આશિષ કુમાર ચૌહાણ MD અને CEO છે. આનું પણ મુખ્ય મથક મુંબઈ મહારાષ્ટ્ર ખાતે આવેલું છે. એટલે કે એક પ્રશ્ન જ્યારે તમે પાછલી પરીક્ષાના પ્રશ્નો જોવો છો ફ્રેન્ડ્સ, આપણે સોલ્વ કરીએ છીએ, બધાની ડિટેલ હું એડ ના કરી શકું, પણ જ્યારે પણ આપણે સોલ્વ કરાવું છું તો તમારે ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે એની આગળ પાછળની ડિટેલ તમારે સર્ચ કરવાની છે, જેથી કરીને આ પ્રશ્નોનો જવાબ તમને 100% યાદ રહી જશે. ત્યાર પછી વાત કરીએ ધી સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જેને આપણે કહીએ છીએ SEBI. શું કહીએ છીએ? તો SEBIનું પૂર્ણ નામ, એક તો એ આપણને યાદ રહી ગયું, ની રચના બિન વૈધાનિક સંસ્થા તરીકે વર્ષ 1988માં કરવામાં આવી હતી, પરંતુ તેને વૈધાનિક દરજ્જો એટલે કે સ્ટેચ્યુટરી સ્ટેટસ ક્યારથી મળેલ છે? 4 ઓપ્શન આપણી પાસે આવેલા છે ફ્રેન્ડ્સ. તો અહીંયા જે છે તમને દેખાઈ રહ્યો છે, ઘણી વખતે આપણે વિડીયોની અંદર પણ એડ કરેલી છે ઇમેજ, 12 એપ્રિલ 1992. ક્યારે? 12 એપ્રિલ 1992. અહીંયા એની ફોર્મેશનની વાત કરી રહ્યા છે. ઓકે, તો અહીંયા જે ઇમેજ છે દેખાઈ રહી છે, અજય ત્યાગીજી છે. હવે તમારે જે છે આનો સાચો આન્સર મને લખીને જણાવવાનો છે. ખાલી મેં લખી દીધો 12 એપ્રિલ 1992, પણ હકીકત જે છે આમાં જવાબ કયો આવશે એ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે. 92 વાળો ઓપ્શન તો છે, જવાબ તો એક જ આવશે તો આપણને ખબર છે, પણ 31 માર્ચ કેમ લખેલું છે? આનો કોઈની પાસે જવાબ હોય તો મને જરા કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સંસદમાં સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે વટ હુકમ પ્રસિદ્ધ કરવાની સત્તા ભારતના રાષ્ટ્રપતિને ભારતના બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ આપવામાં મળેલ છે? તો એ અનુચ્છેદ છે ફ્રેન્ડ્સ 1-2-3. કયો છે? 1-2-3, 123, જેમાં શું છે? વટ હુકમ. કયો છે? વટ હુકમ. વટ હુકમ, ક્લિયર? તો વટ હુકમ. હવે તમે જુઓ અહીંયા વટ હુકમ જ્યારે હું લખું છું, અહીંયા ટ તમને બગડા જેવો લાગે છે, ભાઈ ગુજરાત આપણે બગડો આમ જ કરીએ છીએ ને ભાઈ, અને અહીંયા જે છે હ લખું છું તો હ પણ ક્યાંક તમને 3 જેવો થઈ જાય છે અહીંયા. તો અહીંયા જે છે આપણે જોઈ શકીએ છીએ કે 1-2-3 ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. આની સાથે સાથે 201 અનુચ્છેદ તમારે ચર્ચા કરવાનો છે, રાજ્યપાલના સંબંધિત છે. તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે આ 201 અનુચ્છેદ અંતર્ગત રાજ્યપાલ જોડે કઈ સત્તા છે. ત્યાર પછી અનુચ્છેદ 124 એ આપણા સુપ્રીમ કોર્ટ સંબંધિત છે, એનો જવાબ તો તમારે મને કમેન્ટ બોક્સમાં લખવાનો છે. અને અનુચ્છેદ 166 એ સેના સંદર્ભમાં છે, એનું મને કમેન્ટ બોક્સમાં જવાબ લખીને જણાવજો ફ્રેન્ડ્સ. ત્યાર પછી વાત કરીએ કે જ્યારે પણ મૂળભૂત અધિકારો, ફંડામેન્ટલ રાઇટની વાત કરીએ, મૂળભૂત હકો ની જોગવાઈની વાત કરીએ છીએ, તો એના સંદર્ભમાં પ્રશ્ન પરીક્ષામાં કમ્પલસરી પૂછાતો હોય છે, તો એને તો તમારે ખાસ પાકા કરવાના છે. ભારતની અથવા તેના રાજ્ય ક્ષેત્રના કોઈપણ ભાગની સલામતી યુદ્ધને અથવા બાહ્ય આક્રમણને કારણે ભયમાં હોય છે એમ જાહેર કરતી કટોકટીની કોઈ ઉદ્ઘોષણા અમલમાં હોય તો તે દરમિયાન મૂળભૂત હકો પૈકી સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળના મૂળભૂત હકોની જોગવાઈઓ જે છે મોકૂફ કરી દેવામાં આવે છે? તો ખાસ ધ્યાન રાખજો, અહીંયા આપણો જવાબ આવશે અનુચ્છેદ 19, બાકી બધાની નહીં થાય. બેન્કિંગ સુધારાઓ માટે
સેના માટે ફ્રેન્ડ્સ? બેન્કિંગ સુધારા માટેની વાત કરીએ, કઈ સમિતિની રચના કરવામાં આવેલ હતી? તો બેન્કિંગ સમિતિ માટેની વાત કરીએ તો નરસિંહન સમિતિ. કયું છે? નરસિંહન સમિતિ. તો ફ્રેન્ડ્સ, આ હતા મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ. આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોની નીચે એક લાઇક બટન આવે છે એને પ્રેસ કરજો, તથા વિડીયોને અન્ય મિત્રો સાથે શેર કરીને, જે આપણું શેરિંગ ઇઝ કેરિંગ, શેરિંગ ઇઝ કેરિંગનો જે મોટો છે એને સફળ બનાવવા માટે આપનું થોડું યોગદાન અવશ્ય જરૂરી છે મારા માટે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ હેવ અ